નમસ્કાર બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ પરંતુ આજે કોઈ જ પ્રકારનો વિવાદ નથી આજે ફક્ત અને ફક્ત છે સંવાદ સંવાદ મારો અને આપનો આ સિવાય એવા વિદ્યાર્થીઓનો કે જે નાસીપાસ થયા છે નિરાશ થયા છે હતાશ થયા છે પરંતુ આપણે પ્રોત્સાહિત કરવા માટેનો આ મારો પ્રોગ્રામ છે ફક્ત ને ફક્ત આપના માટે જેઓના બાય સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં ઓછા પર્સન્ટેજ આવ્યા છે અથવા તો જે ફેલ થયા છે તેઓએ ફેલ થયા છે તેવું માનવાની જરૂર નથી નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ પરીક્ષા તે આપના જીવનની છેલ્લી પરીક્ષા નથી જી હા આપ અમને કોલ કરી શકો છો આપના પેરેન્ટ્સ પણ કોલ કરી શકે છે જો આપના ઘરમાં આવું કોઈ છે તો આપ અમને કોલ કરી અને જણાવી શકો છો આપની સમસ્યા કારણ કે અમે છીએ આપના નિવારણ માટે એ ગેસ્ટ પેનલ પણ આપની સાથે જોડાયેલી છે હું તેમનું ઇન્ટ્રોડક્શન આપું અર્ચનભાઈ આ જે જાણીતા કલાકાર છે તેઓ હસે પણ છે અને હસાવે પણ છે અર્ચનભાઈ આપનું સ્વાગત છે અને ડોક્ટર કાઉન્સીલર આપણી સાથે જોડાયા છે અને વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે તો સૌથી મોટું ઉદાહરણ અર્ચનભાઈ છે કારણ કે ટ્વેલ્થમાં લગભગ કેટલા ત્રણ વખત ફેલ થયા હતા ત્રણ વખત ત્રણ વખત ઓ ગોડ અને તેમ છતાં હજુ પણ હસે છે આ વિશે શું થોડીક વાત કરશો અર્ચનભાઈ જરૂર જરૂર મને વિશ્વ ભૂગોળ વિષય બિલકુલ ગમે નહીં શિક્ષક બહુ અદભુત ભણાવતા હતા ગજેન્દ્રભાઈ બ્રહ્મભટ સાહેબ પણ મને વિશ્વ ભૂગોળ કોઈ રીતે મગજમાં જ ઉતરી નહીં અક્ષાંશ રેખાંશ જોડે કોઈ લેવા દેવા નહીં એટલે મેં તૈયારી ઓછી કરી હોય પછી અંગ્રેજી મને જન્મજાત રીતે આવડતું નહોતું અને મારો પ્રોબ્લેમ શું હતું કે જે નહોતું આવડતું ને એ શીખવા કરતાં મેં એનું ગૌરવ કર્યું કે નથી આવડતું તો નથી આવડતું પણ જે આવડે છે ને એ બહુ મોટી વાત છે તો એ ક્ષેત્રમાં આગળ કેવી રીતે વધુ એના ઉપર ફોકસ કર્યું સાહેબ કલ્પના બાર પહેલી પરીક્ષામાં બારમાની પહેલી પરીક્ષામાં હું બે વિષયમાં ફેલ એક વિશ્વ ભૂગોળ અને બીજું અંગ્રેજી પછી મારા ગિરીશ બાબુલાલ શાહ જીબી શાહ સાહેબ એમણે એમ કીધું કે બેટા એક જ માર્કશીટ હોવી જોઈએ એટલે તું બીજી વખત મહેનત કર મેં બીજી વખત મહેનત કરી તો અંગ્રેજીમાં છત્રીસ માર્ક લઈ આવ્યો પણ વિશ્વ ભૂગોળમાં તો ફેલ જ થયો પછી નક્કી કર્યું કે યાર આ વિશ્વ ભૂગોળ મને પરેશાન કરી રહ્યું છે એટલે ન કોઈ મારા અનુભવ ઉપરથી કોઈ દાખલો બેસાડતા પણ મેં પેપરમાં વિશ્વ ભૂગોળના પેપરમાં શિક્ષકને પેપર તપાસનારને બહુ સરસ કાગળ લખ્યો કે મારી સિરિયલો ચાલે છે ચાલે છે ત્રિભેટે ભલાભૂસાના ભેદભરમ એ જોજો હું કલાકાર થવા સર્જાયો છું આ વિશ્વ ભૂગોળ મારા ગળે અટકી ગયું છે મને આમાંથી બહાર કાઢો હું બધામાં પાસ થઉગોળમાં ફેલ થઉં છું વિશ્વ ભૂગોળમાં પાસ થઈ ગયા એટલે થાય એમની ભાવના ભાવના ગઈ ગઈ અને ટીચરે મારા કાર્યક્રમ જોયા એટલે પછી એમને એમ તો કે ના આ સાચું બોલે છે એટલે મને તરત બાર કાઢ્યો પણ સાહેબ જુઓ હું વિશ્વ ભૂગોળ ને કારણે જો અટકી પડ્યો હોત તો આજે તમારી જેમ નિરાશ થયો હોત પણ બહાર આવવાની મારી પાસે કળા હતી મારે ડ્રામા કરવો હતો જીવનમાં નાટકને કેવી રીતે વણી લેવું એ શીખતા શીખતા હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું એટલે જીવનમાં આનાથી એક મોટો સંદેશ એ મળે છે કે જીવનમાં નિરાશ થવાની જરૂર નથી જો આપ ફેલ થયા છો પરીક્ષા આપતા રહો કારણ કે જીવનમાં પડે પણ આપણે પરીક્ષા આપવાની છે રવિ એક કોલર આપણી સાથે જોડાયા છે જી રવિ જી સંધ્યાબેન નમસ્કાર ફર્સ્ટ ઓફ ઓલ તો ન્યૂઝ એટીન ગુજરાતી ને ખુબ ખુબ અભિનંદન કારણ કે એ લોકો આવા ટોપિક્સ બહાર લાવે છે જે કાલે લાવ્યા હતા ને આજે મારે જસ્ટ એટલું કેવું છે અમારા અમારા ફેમિલીમાં એક મારો ભાઈ છે કાકાન છોકરો એ ટાઇફોડ ના લીધે એને એક એક્ઝામ નથી આપી તો એ આજે ફેલ થયો છે તો એટલું આજે નિરાશ થઈ ગયો છે બસ તમે ન્યૂઝ એટીન ગુજરાતી થકી એને થોડી એડવાઇસ આપો કે નિરાશ ના થાય અમે તો સમજાઈ સમજાઈને થાકીએ

તો હજુ ઘણી તકો એ પરીક્ષા પાસ કરવા માટેની છે એ પરીક્ષા પાસ કર્યા પછી આગળ જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં જઈને કામ કરવા માટેની તમારા પાસે વિપુલ તકો ઉપલબ્ધ છે મેં મારા વિદ્યાર્થી કાર દરમિયાન એ પછી મારું એન્જિનિયરિંગ પત્યા પછી જ્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ જોબ કરેલી છે ટીચિંગમાં જોડાતા પહેલા ત્યારે બી મેં જોયેલું છે અને છેલ્લા વીસ વર્ષથી હું ટીચિંગ સાથે સંકળાયેલો છું

બાયોલોજી હા તો બાયોલોજીની અંદર જનરલી સ્ટુડન્ટ એક જ ખ્યાલ સાથે હોય છે કે એને માં જવું મેડિકલ માં જવું પણ આજે ખાલી એક મેડિકલ એ એક જ ક્ષેત્ર નથી એમબીબીએસ સિવાય ફાર્મસી છે ડેન્ટિસ છે પેરામેડિકલ કોર્સીસ છે એ સિવાય ની અંદર છેલ્લા પાંચ સાત વર્ષથી મારો ઇન્ડસ્ટ્રી સાથેનો જે હું સંકળાયેલો છું એવો અનુભવ છે કે સારા બીએસસી મળતા નથી એમ તો બીએસસીની અંદર બાયોલોજી માઇક્રો બાયોલોજી બાયોકેમેસ્ટ્રી બાયોટેકનોલોજી આ બધા સબ્જેક્ટની અંદર આજે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે એટલે ઓગણપચાસ ટકા એ ઓછા નથી એને તમારે રિલેટિવલી નહીં લેવાનું કે સિત્તેર કે એંસી કે નેવું ટકાની સામે જિંદગીની અંદર આ ટકા નું મહત્વ નથી હોતું તમારી અંદર કઈ ટેલેન્ટ પડેલી છે એનું મહત્વ છે જી તો અંદર છુપાયેલી ટેલેન્ટ ને તમારે શોધી કાઢવાની છે અને તેમાંથી હવે પ્રતનું આગળ વધારવાના છે અને પણ એક કોલર છે હેલો હેલો યસ મેમ જી શું છે આપનો સવાલ હા જી મેમ હવે મારી ડોક્ટર બે સબ્જેક્ટ માં ફેલ થઈ છે હમ કયા સબ્જેક્ટ માં બાયો અને કેમેસ્ટ્રી હમ જી તો એ આ જે જુલાઈમાં રી એક્ઝામ થતી હોય છે એમાં બે સબ્જેક્ટ સાથે ફરીથી એક્ઝામ આપી શકે જી જરૂરથી જણાવીએ તમે એ એક્ઝામમાં એપિયર થઈ શકો છો અને પાસ થઈ તમે આગળ તમને અલગ અલગ ક્ષેત્રની અંદર તકો રહેલી જ છે જેમાં તમે આગળ વધી શકો છો જી તો બંને એક્ઝામ આપી શકાય છે પરંતુ અર્ચનભાઈ સવાલ ઘણી વખત એ થતા હોય છે કે મારા ઓછા પર્સન્ટેજ આવ્યા છે ઘણી વખત એવું કે મારી ફ્રેન્ડ છે તો એને વધારે આવ્યા અને મને ઓછા આવ્યા આવી નિરાશા પણ ક્યાંક લોકોમાં આવતી હોય છે વિદ્યાર્થીઓમાં આવતી હોય છે સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણા કરતા બીજાને તો ટકા વધારે આવ્યા ને હમ એ અગત્યનું બીજામાંથી પણ પ્રેરણા લઈને આનંદ કરવો જોઈએ હું તો એમ માનું છું કે આ જે હમણાં વડીલે વાત કરી કે એમની દીકરી બે વિષયમાં ફેલ થઈ જો હું તમને નાની અમથી વાત કરું તમે અત્યારને અત્યારે તમારી આજુબાજુમાંથી પેંડાની દુકાને જાઓ અને પેડાનું બોક્સ લઈ આવો અને તમારી દીકરી જોડે જલસા કરો આ પેડાથી બે વિષયમાં ફેલ થયા તો થયા યાર એમાં કેમ મોટી વાત છે જી એટલે લોકો જીતના પેંડા વેચતા હોય છે આપણે ફેલ થાય તો એના પેંડા જી અને ખુશીથી વેચવા જોઈએ જી આપણી સાથે અન્ય પણ એક કોલર છે હેલો 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 જી હા મારું કેવું એમ છે કે હું ફેલ થયો છું બાયોલોજીમાં તો છોકરીને પ્લસ માર્ક કરીને પાસ કરી લીધે તો છોકરાઓને કેમ નહીં અચ્છા અચ્છા અહીંયા બાયસ્ડ બાયસ્ડ થયા હોય એવું દેખાઈ રહ્યો છે ડોક્ટર મહેક ના એવું નથી હોતું એટલે એ રીતની કોઈ શું કે પૂર્વ કરી લેવી કોઈ રિઝલ્ટમાં બાયસ ક્યારે ના હોય એટલે શું હિંમત રાખવી જી ક્યાંક છોકરીઓ આગળ વધી રહી છે એના કારણે તો આ આ બધી ધારણાઓ ઉભી તો નથી થઈ રહી ને ડોક્ટર મહેક ના ના એવું નથી પણ શું કહેવાય કે આ જ્યારે આ માહોલની અંદર સત્તર અઢાર વર્ષનો છોકરો જ્યારે પસાર થઈ રહ્યો હોય છે ત્યારે એના મગજની અંદર અનેક પ્રકારની મૂંઝવણો અનેક પ્રકારના પ્રશ્નો હોય છે અને એના કારણે એક સાયકોલોજીકલ એ એક પૂર્વધારણાની અંદર આવી જતો હોય છે અને સમટાઇમ્સ એને ક્યારેક એ રોંગ એનું ડિરેકશનમાં થિંકિંગ થતું હોય ત્યારે એને આ રીતનું હોય બાકી હા અને બીજા લોકો ઘણા લોકો હોય છે જે આ પ્રકારની વાતોને પ્રોત્સાહન આપતા હોય છે એટલે વાતો કરતા હોય જેના કારણે આવી ધારણાઓ બંધાઈ જાય છે માટે ભાઈ આપને કહીશું કે આવી ધારણાઓમાંથી આ બહાર આવો જો આપ પણ મહેનત કરશો તો આપના પણ સારા એવા માર્ક્સ આવી શકે છે અને પણ એક કોલર છે હલો હલો જી હલો ચલો ફરીથી આપણે કોલ લઈશું હિતેન્દ્રભાઈ આપની સાથે જોડાયા છે જી તો જીતેન્દ્રભાઈ આપની સાથે જોડાયા છે ઉદ્યોગ સાહસિક રાજકોટ થી આપની સાથે અનેક ગેસ્ટ જોડાયા છે જી જીતેન્દ્રભાઈ આપનું સ્વાગત છે પહેલા તો આપની કહાની કહો કારણ કે આજનો આપનો પ્રોગ્રામ છે જે ટોપર્સ આવ્યા છે તેમને તો આપણે બધાઈ અને શુભેચ્છાઓ આપી જ રહ્યા છે પરંતુ જે લોકો આ પરીક્ષામાં નાપાસ થયા છે અથવા તો ઓછા ટકા આવ્યા છે તેમને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છે આપની શું કહાની છે આપનો સંઘર્ષ શું રહ્યો છે આપે કઈ પરીક્ષાઓ પાસ કરી અને ફેલ કરી મે અત્યારે બીકોમ લાસ્ટ કર્યું છે જી અને હું અમારું એ વખતે જૂનું ઇલેવન્થ હતું માં એક વખતે ફેલ પણ થયેલો હતો પણ હું કોઈ પણ રીતે માયુસ નહોતો થયો અને મારો ટાર્ગેટ હતો કે મારે બિઝનેસમાં આગળ વધવું એટલે પછી અમારો મરચા મસાલા નો ધંધો મેં ચાલુ કર્યો લગભગ ત્રેવીસ વર્ષથી હું ચોવીસ વર્ષથી આ ફિલ્ડમાં છું અને મેં સામાન્ય રીતે ત્રીસ ચાલીસ લાખ રૂપિયાના ધંધામાંથી અત્યારે મારું બસો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર છે અરે વાહ મોટું મોટું પ્રોપર મહેનત કરો અને તમારી ધગસ હોય હા હા એટલે કોઈ પર્સેન્ટેજ ની અથવા તો એજ્યુકેશનની જે આપણે વાત કરી રહ્યા છે એ મોટા પર્સેન્ટેજની જરૂર નથી હોતી અર્ચનભાઈ એકદમ સાચી વાત છે મારા ધ્યાનમાં હું કદાચ ખોટો હોઉં પણ પૂજ્ય મોરારી બાપુ પણ ભણવામાં પરીક્ષામાં કદાચ નપાસ થયા હતા પણ એમણે જીવનની પરીક્ષા એવી રીતે અદભુત રીતે પસાર કરી કે આજે એમને સાંભળવા માટે દેશ વિદેશથી લોકો તલ પાપડ થઈ જાય છે કે ક્યારે બાપુ બોલે ક્યારે બાપુ વાત કરે તો મારો મતલબ એટલો જ છે કહેવાનો કે નપાસ થવું અથવા ઓછા ટકા આવા એ તમારા આ કાર્યક્રમનું જે શીર્ષક છે આપણા આ તમારી છેલ્લી પરીક્ષા નથી જ નથી જ ને નથી જ અને જે ઘરમાં મા બાપ પણ કદાચ પ્રેશર કરતા હોય તો એ મા બાપ ને પણ મારે કેવું છે કે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમને આટલા ટકા આવતા હતા અને બાળકો સાથે એક્સપેક્ટ કરે છે કે મારું બાળક હોય તો નેવું ટકા આવવા જોઈએ આવવા જોઈએ અઠાણું આવવા જોઈએ આવી એક્સપેક્ટેશન જે હોય છે તે બાળકને ક્યાંક હતાશ એક્ઝેક્ટલી સ્કૂલમાં એક સાથે સાઈઠ વિદ્યાર્થી ભણતા હોય ક્લાસમાં તો સાયન્ટિસ્ટ નો ફર્સ્ટ ક્લાસ કેવી રીતે આવે ન જ આવે એટલે જેમ જેમ આપણે ભણવાની આપણી ક્લાસમાં તમે કેટલું ધ્યાન આપ્યું છે એ સિવાય ઘરમાં તમે કેટલું ધ્યાન આપ્યું છે ભણવાની હું મારું જીવન હું ત્રણ વાર નપાસ થયો એની પાછળ માત્ર હું હોશિયાર નહોતો એવું નહોતું પણ મારો મેક્સિમમ સમય ટાઈમ ટેબલ બનાવવામાં જ ગયો પણ બીજું પણ એક સવાલ એ આવે જીતેન્દ્રભાઈ આપને પૂછવા ઈચ્છીશ કે ઘણી વખત એવું હોય છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી હોય છે એવું એવું આપણે ઘણું બધું જોયું છે આપણે પણ જે એક્ઝામ્પલ આપ્યું એ પણ કદાચ એ જ પુરવાર કરે છે જી જીતેન્દ્રભાઈ અચ્છા અવાજ નથી આવતો ફરીથી આપણી પાસે આવીશ પરંતુ ડોક્ટર ભયાંક આપણે ઘણી ઘણા બધા એક્ઝામ્પલ એવા જોયા છે અર્જનભાઈ ખુદ આપણી સામે મોટું એક્ઝામ્પલ છે કે નિષ્ફળ થયા બાદ સફળ થયા છે એટલે નિષ્ફળતા સફળતાની ચાવી ગણી શકાય હા કોઈ પણ વ્યક્તિ જ્યારે એના કોઈ બી ક્ષેત્રમાં એ ભણતો હોય કે ભણ્યા પછીની જ્યારે કારકિર્દી શરૂ કરે છે ત્યારે એવું ઘણીવાર થતું હોય છે સંજોગો વસાત અથવા તો શરૂઆતની અંદર એની અંદર કોઈ પણ પ્રકારની ક્વોલિટીઝની ક્યાંક ડ્રોબેક હોય તો એ શરૂઆતમાં એ નિષ્ફળ રહે છે પણ એ નિષ્ફળતામાંથી જ એ કંઈક શીખે છે એને ખબર પડે છે કે મારામાં શું છે અને શું નથી અને જે નથી એ ક્યાંથી પ્રાપ્ત કરવું અને કેવી રીતે પ્રાપ્ત કરવું અને એક વખત ખબર પડી જાય છે જેને આપણે કહીએ ગુરુ લે છે પછી એના જીવનની અંદર સફળતાની સીડીના પગથિયા એક પછી એક ચડતો રહે છે અમરેલી થી સાગર આપણી સાથે જોડાયા છે જી હેલો હાલો સારું છે એગ્રીકલ્ચર સિવાયના બી ફિલ્ડ સારા છે બેટા આની અંદર તમને શું ગમે છે તમારું શું લાઈકિંગ છે એના ઉપર તમારી સફળતા છે એના ઉપર એ ફિલ્ડ સારું કે ખરાબ નક્કી થાય છે આ દુનિયાની અંદર તમે બાર સાયન્સમાં મેથેમેટિક્સ ગ્રુપ લીધું હોય બાયોલોજી ગ્રુપ લીધું હોય એ પછી તમે કોઈ બી કારકિર્દી જ્યારે પસંદ કરો છો એ કારકિર્દીની અંદર જે જરૂરિયાત છે એ પ્રકારની ટેલેન્ટ અથવા તો તમારું લાઇકિંગ છે કે નહીં એ લાઇકિંગ જો તમારું હશે તો તમે એની અંદર હંડ્રેડ પર્સન્ટ ઇનપુટ મૂકશો તો તમને રિઝલ્ટ મળશે એટલે ફિલ્ડ બધા જ સરખા હોય છે ઓપોર્ચ્યુનિટી બધા જ ફિલ્ડમાં સરખી હોય છે

એ તમારે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના જે રૂલ્સ છે એ રિફર કરીને તમારે સ્કૂલની અંદર ફોર્મ ભરવાનું રહેશે બંને વિષયમાં જયારે ફેલ હોય ત્યારે એનો જવાબ માંગ્યો છે જુલાઈની અંદર પર્ટિક્યુલર જુલાઈની અંદર જે એક્ઝામ આપવાની હોય એમાં એક એક્ઝામ જે ફેલ થયા હોય એક સબ્જેક્ટમાં એને પાસ કરીને અને એ લોકો ફરી આ પ્રોસેસમાં આવી શકે એના માટે હોય છે ઓકે એટલે એક જ આપી શકશે બંનેની નહીં આપી શકાય અત્યારે એટલે જુલાઈમાં ફક્ત એક આપી શકશે એનો મતલબ જી જી આ સિવાય મોટી વાત સફળતાની સીડીની આપણે વાત એક સવાલ એ પણ આવે છે અર્ચનભાઈ કે ગુરુમંત્ર ની વાત કરી ડોક્ટર મયંકે પરંતુ ગુરુ મંત્ર આપશે કોણ જો ઘરમાંથી ગુરુમંત્ર નહીં મળે શિક્ષક તરફથી નહીં મળે આસપાસના વાતાવરણમાંથી નહીં મળે તો પછી બાળક તો હતાશ અને નિરાશ થશે હમ બને છે એવું કે જે જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યા હોય અથવા તો નપાસ થયા હોય ત્યારે એ લોકો પોતાનું એનાલિસિસ કરવાનું જો ચૂકી જાય છે કે જેમ કે કેટલાક વિદ્યાર્થીના મનમાં કેટલા બધા કલાકો વાંચું છું તો પણ આવું પરિણામ કેમ આવે પણ એ કલાકોમાં તમારું કેટલું ધ્યાનથી તમે વાંચ્યું એ મહત્વનું છે કેટલા કલાકો પસાર કર્યા એ નથી મહત્વનું જેમ કે તમે કેટલા મિત્રો ભેગા થઈને વાંચો છો એમાં મિત્રો સાથે મળીને કેટલો સમય કોન્સન્ટ્રેશન સાથે ભણ્યા છો એના ઉપર આધાર છે વર્ગમાં વર્ગખંડમાં તમે કેટલું ધ્યાન આપ્યું છે એના ઉપર આધાર છે કેટલાક લોકો પેપર લખી 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 અને પ્રેક્ટિસ કરતા હોય છે એ પ્રેક્ટિસ તમે કેટલી કરી છે લખવાની તમે પેપરમાં શું છૂટી ગયું છે કઈ તમે ભૂલો કરી છે છે જાતે કર્યા પછી પોતાને અથવા કોઈને પણ મારું માનવું પરંતુ પરંતુ ડોક્ટર ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ ઘણા બધા ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા તો જે સબ્જેક્ટમાં એ લોકોને બહુ જ હાર્ડ લાગતો હોય છે એ સબ્જેક્ટ ને લઈને તેમનો જે ઇન્ટરેસ્ટ હોય છે તે ખતમ થઈ જતો હોય છે અને પછી આફ્ટર એવું થાય છે કે એ સબ્જેક્ટમાં તેઓ ફેલ થતા હોય છે તો આ આ ડિપ્રેશન ને કેવી રીતે દૂર કરવું ડિપ્રેશન થવાનું એક કારણ એ હોય છે બેઝિક કે વિદ્યાર્થી જ્યારે ભણતો હોય છે જ્યારે આ બારમા ધોરણનું જે એનું વર્ષ છે એ ઘણું અગત્યનું વર્ષ છે અને એ રીતે એ અંડર સાયકોલોજી અંડર પ્રેશર એ ભણતો હોય છે એટલે એક લક્ષ્યાંક ફિક્સ કરે છે કે મારે પાસ થવું છે કે મારે પચાસ ટકા માર્ક લાવવા છે મારે સિત્તેર ટકા માર્ક લાવે છે એસી ટકા નેવું ટકા એ એ એક લક્ષ્યાંક ફિક્સ કરે છે હવે જયારે આ લક્ષ્યાંક નક્કી કરે છે અને લક્ષ્યાંક ને એ પહોંચી નથી વળતો ત્યારે એક સામાન્ય વસ્તુ છે કે કોઈ બી વ્યક્તિને એ નિરાશા થાય પણ એને એ જ સમજવાની જરૂર છે કે લક્ષ્યાંક બી ઊંચું ન કે પોતાનામાં ડેફિશિયન્સી છે એવું બી નથી એ લક્ષ્યાંક ઉપર પહોંચવા માટેનો જે પાથ હોય રસ્તો હોય એ એને શોધવાનો છે એની અંદર જે સબ્જેક્ટ અઘરો લાગતો હોય અને એ સામાન્ય વસ્તુ છે કે દરેક વિદ્યાર્થીને અમુક અમુક સબ્જેક્ટ પસંદ પડતા હોય અમુક પસંદ ના પડતા હોય એટલે અઘરા લાગતા હોય તો અઘરા સબ્જેક્ટ ની અંદર એને થોડુંક વધારે મહેનત કરવાની જરૂર છે એને શું કહેવાય કે વધારે એને ઇનપુટ્સ આપવાની જરૂર છે આજની આપણી ચર્ચા રાજકારણથી તદ્દન અલગ છે આ ચર્ચા ફક્ત અને ફક્ત આપના માટે છે એ વિદ્યાર્થીઓ માટે છે જેઓ નાસ્િક પાસ થઈ રહ્યા છે હતાશ થઈ રહ્યા છે નિરાશ થઈ રહ્યા છે જેઓનું રિઝલ્ટ યોગ્ય નથી આવ્યું કદાચ જેવું વિચાર્યું હતું તેવું નથી આવ્યું અને ક્યાંક તેઓને ઠપકો પડી રહ્યો છે પરંતુ એ પેરેન્ટ્સને અમે અહીંયાથી મેસેજ આપી રહ્યા છે કે આપનું બાળક સર્વશ્રેષ્ઠ છે તેવું આપવાનું ભલે આ પહેલી પરીક્ષામાં ના પાસ થયા હોય

सेमेस्टर आपनो देखो छे हां हां जी बायोलॉजी सेमेस्टर हां तो आप आप पूछवा इचि રહ્યા છો આપે આપે તેમણે શું કીધું આપના બાળકને શું કીધું એટલે ફેલ આ રિઝલ્ટ આપે સાંભળ્યું જોયું ત્યારે હમ તો કે બોલતે હે વો બોલતે હે કે એટના કે મેબર રિઝટ આયા રિઝલ્ટ નથી સારું આવ્યો એમ ના ના બિલકુલ નહીં જી પણ નિરાશ શા માટે થો નિરાશ થવાની કોઈ જરૂર નથી નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ પણ એક્ઝામ આપી શકાય છે અર્ચનભાઈ અહીંયા તો નિરાશ અત્યારે એટલા નિરાશ દેખાઈ રહ્યા છે તો બાળક પર શું અસર થઈ તમારો દીકરો તો ખાલી ત્રણ વિષયમાં ફેલ થયો હું તો ત્રણ ત્રણ વર્ષ સુધી ફેલ થયો અને દીકરાને તો એટલું તમારા અવાજમાં જ હતાશા છે એના કરતા એને પ્રોત્સાહન આપો અને હું ફરી વખત કહું છું પેણા ખવડાવો જલસો કરાવો એને પિક્ચર જોવા લઈ જાઓ અરે આખી આટલી બધી મહેનત કર્યા પછી જો રિઝલ્ટ આવ્યું હોય તો એની ઓછી તૈયારી હશે અથવા જે પ્રશ્નો પૂછાય હશે એને તૈયારી ઓછી કરી હશે અને એવા પ્રશ્નો પૂછાયા હશે કે જે તૈયારી નહોતી કરી અને આવી ગયા આ બધું બનવા જોગ છે એમાં નિરાશ થવાની જરૂર નથી અને ખાસ કરીને પેરેન્ટ બિલકુલ ન થવું જોઈએ તમારા ચહેરા ઉપર તો સ્માઇલ હોવી જોઈએ જો આપના ચહેરા ઉપર સ્માઇલ હશે તો આપનું બાળક

તો સફળતા જરૂર મળશે અને ક્યારેય પણ નિરાશ થવાની જરૂર નથી અને જે લોકોને કોઈ પણ ધ્યેય હાંસલ કરવું હશે એની પાછળ મહેનત કરશે તો ધ્યેય જરૂર હાંસલ કરી શકશે કોઈ પણ બાળક ભણવામાં ફેલ થાય તો એ જીવનમાં ફેલ થાય એવું નહીં માની લેવાનું પણ એને જે કાર્ય ગમે છે એ કાર્ય કરવા દો જે બાળકો છે તેમને બિઝનેસ કરવો છે પરંતુ તેમની પાસે એટલા રૂપિયા નથી કે બિઝનેસ કરી શકે તો આવા આવા પણ ઘણા બધા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ હોય છે જેમની પાસે આ સમસ્યા હોય છે એમના માટે શું સંદેશ આપશો આપ બિઝનેસ કરવા માટે ખાલી મૂડીની જરૂર નથી હોતી પણ થોટ મોત પોતાનું મોત મજબૂત હોવા જોઈએ ધીરુભાઈ અંબાણીનું એક વાક્ય હતું કે તમારી જે મહેચ્છા છે ઈચ્છા છે એને હાંસલ કરવા માટે તમે પ્રયત્ન કરો અને તમારો વિચારોની માલિકી કોઈની પાસે હોતી નથી વિચારોની માલિકી પોતાની હોય છે જે ટાઈપના તમે વિચાર કરશો એ ટાઈપમાં તમે સફળતા મેળવી શકશો જી જી આપે આપે કયા વિચારો કર્યા હતા જે લાખો માંથી કરોડો સુધી પહોંચ્યા મારો તો પેલેથી ધ્યેય હતો કે મારે ધંધામાં સફળ થવું એટલે ધંધામાં મેં એકદમ ટાર્ગેટ થી મહેનત ચાલુ કરી અને દરેક વખતે ટાર્ગેટ પાંચ પાંચ દસ દસ ટકા ઊંચો કરતો ગયો ને એ પ્રમાણે હું સખત મારા ટાર્ગેટ મુજબ મહેનત કરતો હતો ટાર્ગેટ ની બાર મહેનત નહોતો કરતો જેમ ટાર્ગેટ પ્રમાણે મહેનત કરતો ગયો એટલે ટાર્ગેટ સો ટકા હાંસલ ન થાય તો સિત્તેર ટકા થાય એસી ટકા થાય નેવું ટકા થાય

હું મેં મારું એક્સપોર્ટ ચાલુ કર્યું ત્યારે મારો પહેલો ઓર્ડર અમેરિકાનો હતો અને પાર્ટી એ પેમેન્ટ ન કર્યું એટલે મારી પર પંદર વીસ લાખ રૂપિયાની જવાબદારી આવી ગઈ હતી પણ ત્યારે મેં વિચાર કર્યો કે જો હું પિલર છું મકાન નું હું પિલર હલી જઈશ તો આખી ઇમારત તૂટી પડશે એટલે મેં પોતાની જાતને સેલ્ફને કંટ્રોલ કરી અને ફરીથી ફોકસ ધંધા ઉપર કર્યું અને પછી જે ગવર્મેન્ટમાંથી મારી પાસેથી મારું ઇન્સ્યોરન્સ ઉતાર્યો હતો એમાં મહેનત કરી મને થોડા ઘણા પૈસા મળ્યા

આપણે અત્યારે ચિંતા કઈ કરીએ છીએ હતાશ કયા વિષયમાં થઈએ છીએ કે ભાઈ આપણને ઓછા ટકા આવ્યા અથવા હું ફેલ થયો હવે એ તો સુધરી શકવાનું છે નહીં એ તો નક્કી છે તમે નપાસ થયા છો તો થયા છો એના કારણો શોધશો તો નપાસ થયા છો તો થયા છો ઓછા માર્ક આવ્યા છે તો આવ્યા છે હવે એના જ વિચારો કરી કરી અને આવતીકાલને શું કામ બગાડવી એના કરતા એમાંથી બહાર નીકળી જાઓ અને કલકા દેખા જાય કાંઈ એમ કરીને નવી તૈયારી શરૂ કરો સાહેબ ફરક પડે પડે ને પડે આ એવું નથી કે અહીંયા બેઠા બેઠા બધાને સુફિયાની સલાહ આપીએ છે ના એવું નથી આ અનુભવની જ વાત કરું છું કે તમારામાં કૌવત છે જ

તમારી આગળ લાંબી જિંદગી પડી છે અને એટલી બધી તકો આજના આ જમાનામાં ઉપલબ્ધ છે કે તમે તમારી અંદર જે શક્તિઓ રહેલી છે તમને શું ગમે છે એ જોઈને તમે હાર્ડ વર્કિંગ અને ઓનેસ્ટી આ બે ક્વોલિટી એવી છે કે જેને દુનિયામાં કોઈ બીટ ના કરી શકે હાર્ડ વર્કિંગ ને ઓનેસ્ટી તો આ બે ક્વોલિટી તમે તમારામાં આત્મસાત કરીને જો આગળ વધશો મહેનત કરશો તો સંપૂર્ણપણે હું તમને કહીશ કે સફળતા તમને વર્ષે જી આપણી સાથે એક કોલર પણ છે ચિરાગભાઈ જી હેલો હેલો જી શું કહેશો આપ હવે બી ગ્રુપમાં સાયન્સમાં બી ગ્રુપમાં ત્રણે ત્રણ મેન વિષયમાં ફેલ થયો છે મારો મિત્રો મારો દીકરો સાયન્સ માં બી ગ્રુપ આપનો ટીવી નો વોલ્યુમ ઓછો કરી દો તો કદાચ આપણે સારી રીતે વાત કરી શકીશું હવે એને શું કરવાનું આગળ અને કઈ રીતે બધી આ પરીક્ષા જુલાઈમાં એ માટે તમારે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ નું ફોર્મ ભરવું પડે અને ત્રણ પરીક્ષા ક્લિયર કરવી પડે તમે જ્યારે બારમું પાસ થાઓ પછી તમારે આગળ સાયન્સ લાઈનમાં જવું છે કે સાયન્સ લાઈનની અંદર તમારું મેથેમેટિક્સ ગ્રુપ છે કે બાયોલોજી ગ્રુપ છે તો એની અંદર અલગ અલગ તમને ચોઈસ ઉપલબ્ધ છે આજે એવું નથી કે ખાલી ડોક્ટર થવું કે એન્જિનિયર થવું એમ એવા કેટલાય ક્ષેત્રો ડેવલપ થયેલા છે અને એની અંદર હજુ બી નેક્સ્ટ હંડ્રેડ યર્સ મારું જે ક્વોલિફિકેશન છે મારો જે અનુભવ છે અને જે રીતે હું છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલો છું આ દેશની અંદર એટલી બધી તકો છે કે જે તમને આજે કલ્પનામાં ના આવે એ બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે કોઈ બી વ્યક્તિ જ્યારે એના કારકિર્દીમાં હોય તો એને અલગ અલગ તકો મળી શકે એટલી પોટેન્શિયાલિટી છે એટલે સૌ પ્રથમ ત્રણ સબ્જેક્ટની અંદર જે તમે નાપાસ થયા છો એને તમે પોઝિટિવલી લઈને અને મહેનત કરીને પાસ થઈ જાઓ અને પછી તમારું જે ગ્રુપ છે એની અંદર તમારું જે લાઇકિંગ છે એની અંદર ઢગલો ઓપોર્ચ્યુનિટી છે અત્યારના ટીવી ઉપર સમયની મર્યાદાના કારણે હું ખાલી નામ બોલું ને તો એ ના મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાય તમે આજે મેનેજમેન્ટની અંદર અલગ અલગ છે ઇવેન્ટ મેનેજમેન્ટ છે યોગા મેનેજમેન્ટ આજે કોઈને એ નથી હું તમને કહું કે બીએસસી ની અંદર મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ ની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે મેં પહેલા પણ કીધું કે આજે સારા બીએસસી મળતા નથી એમ એટલે બાયોલોજી ગ્રુપ હોય તો કે ડોક્ટર નથી બની શક્યો એમ નિરાશ થવાની જરૂર નથી મેથ્સ ગ્રુપ હોય તો એન્જિનિયર નથી બની શક્યો એમ થઈને જરૂર નથી આજે બીએસસી ની અંદર કેમેસ્ટ્રી બાયોટેકનોલોજી ન્યુટ્રિશન્સ હેલ્થ કેર ધેર સો મેની ઓપોર્ચ્યુનિટીસ ઘણી વિપુલ તકો રહેલી છે અલગ અલગ પ્રકારના કોર્સીસ છે ડિગ્રી લેવલના કોર્સીસ છે ડિપ્લોમા લેવલના કોર્સીસ છે સર્ટિફિકેટ કોર્સિસ છે અને છેલ્લા વર્ષમાં જોયું છે કે ઇવન તમારી પાસે કોઈ ડિગ્રી ના હોય એરિયા ની અંદર બીકોમ થયેલો સારામાં સારી રીતે બોયલર વેચી શકતો મેં જોયો છે અને મિકેનિકલ એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ નો બિઝનેસ કરતો હોય ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કેમિકલ નો બિઝનેસ કરતો હોય એટલે ભણ્યા કંઈક ઓર હોય પરંતુ તમારું ફિલ્ડ આખું પછી ચેન્જ થઈ જતું હોય છે અને એ તમારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર રાખે છે દીપ આપણી સાથે કોલરિંગ જોડાયેલા છે હેલો હેલો જી

એ જોઈને તમારે સિલેક્શન કરવાનું હોય છે એની અંદર કોઈ થમરૂલ કે કોઈ ઇક્વેશન નથી કે જેની અંદર તમે આજે ભાઈ આ કોલેજ એ રીતે જી જી અર્ચનભાઈ એક સવાલ એ પણ થતો હોય છે કે સફળતાની પહેલા તો હું આપણી પાસેથી વ્યાખ્યા પૂછીશ કારણ કે દર્શકોને પણ જો એક મારે ન કહેવું જોઈએ પરંતુ મારે કહેવું એટલા માટે પડે છે કારણ કે ઘણી બધી પરીક્ષા ફક્ત આપે એજ્યુકેશન લેવલની પાસ નથી કરી પરંતુ દર્શક મિત્રો આપને જણાવી દઉં કે અર્ચનભાઈને કેન્સર હતું અને કેન્સરમાંથી તેઓ બહાર આવે છે એટલે મોટી લડાઈ તેઓએ ત્યાં પણ લડી છે એટલે મોટું એક્ઝામ્પલ અર્જનભાઈ ખુદ આપણી સામે બેઠા છે અર્જનભાઈ આ સફળતા કેવી રીતે હાંસલ થતી હોય છે એની વ્યાખ્યા શું હોય અદ્ભુત વ્યાખ્યા આઈ લવ યુ જીવન જીવવા માટેનું શ્રેષ્ઠ જીવન મંત્ર છે તમે તમને ચાહો જગતને ચાહો આરામથી જેમ ત્રણ વખત હું બારમામાં ફેલ થયો એવી રીતે ત્રણ કેન્સર થયા તો એ કેન્સરને ફેલ કરી હું પાસ થયો એટલે એમાં કેવું છે કે તમારે તમારે નક્કી જ કરવાનું છે કે આ થવું જોઈએ અને થાય જ તમને બીજો કોઈ સપોર્ટ નહીં કરે તમારે તમને જ સપોર્ટ કરવાનો છે તમારે તમારા અંદરથી જ જાગવાનું છે અને હતાશા તો ત્યારે આવે કે જ્યારે આપણે નક્કી કરીએ કે પરિણામ આવું આવે બાકી હતાશા આવે જ નહીં જીજી વિશા તમારી શું છે તે સૌથી મહત્વની વાત છે અને આ જે દીકરાની વાત કરી કે ત્રણ વિષયમાં તે ફેલ થયો તો મારે તો એ જાણવાનું રહી ગયું કે એ દીકરા એ પોતે ની લાઈન પસંદ કરી હતી કે મમ્મી પપ્પા એ માં એને પદાર્પણ કરાવેલું હવે દાખલા તરીકે એમ થયું હોય તો એ કોમર્સ લઈ લેતો હોય તો એને શું ફરક પડે જી કદાચ એમાં વધારે સારો પર્સન્ટેજ આવે એનો ગમતો વિષય હોય એમાં એને ખીલવા દો રમવા દો મજા પડશે તમને મોકળું મેદાન ત્યારે જ મળે કે જ્યારે તમારે શું રમવું છે ગમતાનો કરીએ કરીએ ગુલાલ ગુલાલ આપની આપની તરફથી આપ શું કારણ ઘણા બધા એવા ફોન આવી રહ્યા છે જેઓ બે બે સબ્જેક્ટમાં ફેલ થયા છે ત્રણ ત્રણ સબ્જેક્ટમાં ફેલ થયા છે એવું નથી કે તેઓએ ની તૈયારી નથી કરી ક્યાંક એવી ચૂક રહી ગઈ છે હવે કોની ચૂક રહી ગઈ છે એ કદાચ એમને પણ અત્યારે ખ્યાલ નહીં આવે પરંતુ આવા વિદ્યાર્થીઓ ના પ્રોત્સાહિત કેવી રીતે કરશો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત એટલા માટે કરી શકાય કે ખાલી પરીક્ષા એ જીવનનો આખરી ધ્યેય નથી હોતો હજી તો તમારી ઉંમર નાંદી છે અને તમે કોઈ પણ ફિલ્ડ પ્રોપરલી પસંદ કરી ને એમાં સફળતાપૂર્વક મહેનત કરશો તો જરૂર ને જરૂર સફળ થશો જી જી કીર્તિભાઈ આપની સાથે એક કોલર જોડાયા છે હેલો 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 જી બોલો જી આપ શું કહેવા ઈચ્છો છો મારે આજના વિદ્યાર્થી માટે જે ફેલ થયેલા વિદ્યાર્થીઓ છે એના માટે ટીપ્સ આપવી છે મારી પોતાની જી જરૂર થી કે મારા જીવનમાં એસએસસી માં ચાર ટ્રાયલ હું પાસ છું 4 માર્ક તો ભેગી કરીને 37% થાય છે મારા મારું છઠ્ઠામાં પ્રમોશન સાતમામાં પ્રમોશન આઠમામાં પ્રમોશન વિધાઉટ ઇંગ્લિશ છે હું એસએસસી માં ગયો છું કે વાત છે અત્યારે હાલ મારી કંપનીનો હું મેનેજિંગ ડાયરેક્ટર છું શ્રી ગુણિયા સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ અથવા જીઆઈડીસી માં મારી ઇન્ટરવ્યુ છે કોઈ પણ વ્યક્તિ ને સફળ થવું હોય તો એનું વિઝન અને ગોલ ક્લિયર હોય થિંકિંગ પોઝિટિવ હોય તો કોઈ પણ ચીજ અશક્ય નથી તે ના થઈ શકે લાઈફમાં ફેલિયર આવી

દરેક તમને એવા વ્યક્તિઓ મળશે એવા માણસો મળશે કે જેમને જીવનની શરૂઆતમાં શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો શૈક્ષણ પત્યા પછીની જયારે કારકિર્દીની શરૂઆત કરી હોય એ વખતે એમને નિષ્ફળતા મળી હોય નિષ્ફળતા એટલે સફળતાને જે લક્ષ્યાંક રાખ્યા હોય એ અચીવ નથી કર્યા એ પ્રાપ્ત નથી થયા તે છતાં એ હિંમત હાર્યા વગર ધે કી ફેથ ઇન ધેર સેલ્ફ એમને પોતાને જાતમાં જ શ્રદ્ધા રાખી અને ફરી સખત પુરુષાર્થ હાર્ડવર્કિંગ થી એ લોકો સીડી ચડ્યા જી જી જે ભાઈ સાથે આપણે આપણે વાત વાત એ એ એ હવે કરી રહ્યા કે જમાનાની આ જમાનાની આજે તો ઘણું બધું એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે શિક્ષણ પણ હવે તો ડિજિટલ થઈ ગયું છે એટલે ઘણી બધી રીતે સરળતા ત્યાં વિદ્યાર્થીઓને અહીંયા મળી રહી છે પેલા તો દૂર દૂર સુધી ભણવા જવું પડતું એટલે એ એ બધું હવે નથી રહ્યું તેમ છતાં જે નાસી પાસ થાય છે એ એ બધા કારણો આપ શું પહેલાનું શિક્ષણ સારું હતું પદ્ધતિ સારી હતી કે અત્યારની પદ્ધતિ શું શું દેખાય ફરક રહ્યો છે મારું તો દ્રઢપણે હંમેશ માટે માનવું છે કેટલા ભણતર માટે નહીં દરેકે દરેક અવસ્થામાં હું એવું દ્રઢપણે માનું છું કે પહેલાનું કે પછીનું કે અત્યારનું એવું હતું જ નથી દરેક સમયના શિક્ષણની દરેક સમયની માંગ પ્રમાણે શિક્ષણ વધતું જાય શિક્ષણ ઘટતું જાય શિક્ષણ લેનાર અને શિક્ષણ આપનાર એ બંનેના લોજિક્સ પણ બદલાતા જાય જેમ કે અત્યારે ટ્યુશનનો એક જબરદસ્ત માહોલ હોય છે કે જેમાં તમે સ્કૂલમાં પણ ભણો ટ્યુશનમાં પણ ભણો હું જયારે ભણતો હતો ત્યારે કદાચ ગાઈડ હતી અપેક્ષિતો હતી અને પેપરો મળતા હતા કે તમને દસ પેપર એ તમે લખીને એની મહેનત કરો અને પ્રેક્ટિસ કરો પણ શિક્ષણ તો એ જ છે એટલે સમય પ્રમાણે બદલાતું રહે એ જ શિક્ષણ કહેવાય અને પરિવર્તન એ તો નિયમ જ છે સંસારનો તો આ સમયમાં પણ જે લોકો ભણે છે અને જે લોકો ભણાવે છે તે અત્યારના સમય પ્રમાણેનું જ ભણતર છે અને ગણતર છે જી જી જીતેન્દ્રભાઈ સમય સમય પ્રમાણે પરિવર્તન આવતું હોય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે આપણે ફક્ત એક્સેપ્ટ કરવાનું છે અને આપ ફેલ થયા હતા આપને આપને આપણે આપના બાળકોને કયા પ્રકારની સલાહ આપી શું તેઓને ક્યારે ફેલિયર આવ્યો ને જો કદાચ જીવનમાં એવું ફેલિયર આવ્યું હોય તો આપણે શું કહ્યું તેમને મારા બાળકોને પણ એમને જે ગમતો હતો વિષય એમાં જ મેં ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને મારા સન ને પછી મેં બિઝનેસ મેનેજમેન્ટ નો મુંબઈમાં એનએમ કોલેજ માં કોર્સ કરાવ્યો જબરજસ્તી પ્રમાણે મેં કોર્સ કરાવ્યો મારી સાથે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ડોક્ટર નો દીકરો દીકરી હોય તો ડોક્ટર જ થાય બિઝનેસમેન નો હોય તો ભાઈ બિઝનેસ જ કરે એવું તો નતું ને કે એને બીજી કોઈ ફિલ્ડમાં જવું હતું ને આપણે બિઝનેસ ફિલ્ડમાં લાવ્યા ના ના એને એમને પણ પહેલેથી બિઝનેસ ફિલ્ડમાં જ રસ હતો ઓકે એટલે બિઝનેસના હિસાબે મેં મેનેજમેન્ટ કોર્સમાં મૂક્યો તો એની ઈચ્છા ઈચ્છાથી અને એ ઈચ્છા પૂરી થઈ ગઈ ભણવાની અને પાછો ધંધામાં સાથે જોડાઈ ગયો જી સરસ એટલે ધંધાને પણ બુસ્ટ મળ્યું હશે કારણ કે જો ઘરના જ લોકો હોય તો બિઝનેસ વધારે સારો થતો હોય છે એવા ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે છે જી અને એક કોલર પણ આપણી સાથે છે હલો હલો જી હલો હું રાધનપુર થી બોલું રાજુભાઈ ઠક્કર મેડમ જી બોલો બોલો હલો બાળકો બિચારા નિરાશ થઈ રહ્યા છે એટલે આવું ન ચાલે એમને સંભળાવો કંઈક બોલો કઈક સારી એવી વાત આવે તું તરત જ ઘરમાંથી નીકળી દોડવા માળ બરફના ગોળા ખા આઈસ્ક્રીમ ખાઈ જાય નપાસ થવું ને એ તો આપણા ભાગ્યની વાત છે યાર એમાં તું શું કરવાનું યાર તે મહેનત કરી કે નહીં હવે એનું પરિણામ નથી મળ્યું તો થોડીક વધારે મહેનત કરીને આગળ આવવાનું એમાં બહુ મોટી વાત જ નથી ના કોઈ આભ તૂટી નથી પડ્યું નપાસ થયા હોય તો થયા હોય તારો બીજો જે ભાઈબંધ પાસ થયો છે ને એને ઘેર જા કેક લઈને જા એને કેક ખવડાય અને મસ્ત રીતે ખવડાય એની વખત રડવું આવે તો રડી લેવાનું પણ જલસો કરે યાર નપાસ થયા તો શું મોટી વાત છે યાર નીકળી પડ બાર

હા નહી આજનો આપનો આ કાર્યક્રમ જોઈ રહ્યો હતો અને મારી જાતને રોકી નહીં શક્યો દાખલો શેર કરતા ઓ વેલકમ મેં જયારે મારું ટ્વેલ્થ પાસ કર્યું બીમાર છેલ્લા પંદર દિવસ માં વાંચીને પરીક્ષા આપી અને ઓછા ટકાએ પાસ થયો દારી થી એ ફિલ્ડ નહીં મળી પણ જે ફિલ્ડ મળી એને પોતાનો ધ્યેય બનાવ્યો અને આજે ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષથી એઝ અ ટીચર કામ કરું છું અને દાખલો એટલા માટે આપવા માંગુ છું કે છોકરાઓ પ્રેરણા લે કે જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડમાં ધગસ થી કામ કરો તો કશે પણ તમે પાછા નહીં પડો અને સાચી આ વસ્તુ કરવા જેવી છે જી થેન્ક યુ આપનો એક્સપિરિયન્સ આ શેર કરવા બદલ કારણ કે આપ તો બાળકોને ભણાવી રહ્યા છો એટલે જે જે બાળકોને આપ ભણાવશો તેમને પણ એટલા જ પ્રોત્સાહિત કરશો કે ભાઈ મારા ટીચર પણ હવે ફેલ થયા હતા તો અમે ફેલ થઈ એમાં શું મોટી વાત છે થવાય ફેલ કંઈ જ વાંધો નથી થેન્ક યુ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ ડોક્ટર મયંકને પણ મારે આ સવાલ પૂછવો જ છે કે ડોક્ટર મયંક આપે આપે ક્યારે ફેલિયર મહેસૂસ કરી છે ક્યારે ફેલ થયા સબ્જેક્ટ એટલે શિક્ષણની અંદર જે વિષયની વાત કરીએ એની અંદર માર્કની ની દ્રષ્ટિએ ફેલ નથી થયો પણ એવું ઘણી વખત બન્યું છે કે જે મેં મારા જીવનમાં કોઈ લક્ષ્યાંક રાખ્યો હોય અને એ લક્ષ્યાંક હું ના પ્રાપ્ત કરી શક્યો તો એ સમયે કદાચ ઇનિશિયલ સ્ટેજ ઉપર ઉંમરના પ્રમાણે ઉંમર જ્યારે કાચી હોય ત્યારે સહેજ નિરાશાનો એક અનુભવ થાય પણ ફરી હું મારી જાતને તૈયાર કરીને ફરી એની અંદર હન્ડ્રેડ પર્સન્ટ હું પહેલા તો ફાઇન્ડ આઉટ કરી લઉં કે વેર આઈ એમ રોંગ હું ક્યાં ખોટો છું અને એ મારી ક્ષતિઓને જાણીને એ ક્ષતિઓ દૂર કરીને અને હું હંમેશા મેં જીવનમાં જે રાખ્યું છે અને હું તો કહીશ કે શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે લાઈફ ઇઝ અ મોબાઈલ યુનિવર્સિટી એન્ડ લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે જીવનની અંદર શૈક્ષણિક રીતે ભણવું કે કારકિર્દીની અંદર તમે જાઓ ત્યારે બી તમારે રોજે રોજ કઈકનું કંઈક શીખવાનું હોય છે અને રોજે રોજ તમારે તમારી જે જાત છે તમારી સેલ્ફ એને તમારે અપડેટ કરતી રહેવાની હોય છે કે ગઈકાલે શું હતા અને આજે શું છે અને હવે આવતીકાલે ક્યાં પહોંચવું છે જો જો હતાશ ન થાઓ નિરાશ ન થાઓ કારણ કે અમે આપની સામે બેઠા છે અને આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છે જે પણ આપના કોલ્સ આવી રહ્યા છે આપનો એક કોલ કદાચ આપની નિરાશા દૂર કરી શકે છે થોડો ટાઈમ છે આપ હજી પણ 9 વાગ્યા સુધીનો જે ટાઈમ છે 4-5 મિનિટનો અત્યારે આપની પાસે ટાઈમ રહ્યો છે આપ કોલ કરી શકો છો અને આપની હતાશા નિરાશા અમે ભગાડી દઈશું ચપટીમાં એક કોલર આપની સાથે જોડાયા છે હેલો ઓકે હા નમસ્તે રવિન્દ્રોલંકી પરીક્ષા છોકરાઓ કોઈ નપાસ થયા છે તો એનાથી નિરાશ થવાની જરૂર નથી હું મારા પોતાના એક્સપીરિયન્સ માં મેં એક્ઝામ નતી આપી દસમા હલો મેં બે હાજર ચાર માં એક્ઝામ આપી દસમા ત્યાર પછી પાછું મેં બે હાજર છ માં તો બાર માં એક્ઝામ નથી આપી અને ત્યાર પછી બે હાજર બાર માં પાસ કરી એક્ઝામ હવે કહેવાનો તાત્પર્ય શું છે કે મેં લગભગ વચ્ચે છ હાથ આઠ એક્ઝામ નથી આપી બોર્ડ ત્યાર પછી બી અત્યારે હું ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ફોરેસ્ટ લેવલ માં નોકરી કરી રહ્યો છું એટલે તમારો જે ધ્યેય એટલે કે તમારો ગોલ જો ક્લિયર હોય તો તમે આરામથી કોઈ બી ક્ષેત્રમાં પૂછી શકો માત્ર ને માત્ર તમારું ધ્યેય અને તમારું કામ કરો તમે જે બી એટીટ્યુડ કરવા માંગો છો એને વ્યવસ્થિત કરવું જોઈએ મારું માનવું છે જી જી ગુડ ગુડ વેરી ગુડ અમારી સાથે જોડાવા બદલ આપનો એક્સપિરિયન્સ શેર કરવા બદલ આપનો આભાર અર્ચનભાઈ જી કેવા કેવા કોલર્સ આપણી પાસે આવી રહ્યા છે કે જેઓ ખુદ એક એક્ઝામ્પલ છે મોટું એક્ઝામ્પલ સેટ કર્યું છે અહીંયા એકદમ સાચી વાત અને તમે જુઓ દર વર્ષે બારમા ધોરણમાં તો લોકો આવતા જ હશે અને દર વર્ષે એવું તો રિઝલ્ટ આવી જ ના શકે કે સો સો ટકા રિઝલ્ટ મળી ગયું બધા પાસ થઈ ગયા એવું કેવી રીતે શક્ય બને એટલા જ માટે આપણે આપણું કેવી રીતે પ્લાનિંગ કરવું અને આપણે ભણવામાં શું સુધી પહોંચવું એ જાતે નક્કી કરવું પડે અને જાતે નક્કી કર્યા પછી પણ મહેનત કર્યા પછી પણ જો પરિણામ ન મળે તો નિરાશ થવાનો કોઈ અધિકાર જ નથી આપણે તો મહેનત કરી જ છે એનું પરિણામ ના આવ્યું તો ના આવ્યું કોઈ બીજો ફિલ્ડ અને હતાશ તો એને થવું જોઈએ કે જેને મહેનત જ ન કરી હોય કશું કર્યું જ ના હોય પાર્ટિસિપેટ ના હોય ભાગે જ ના લીધો હોય તમે બોર્ડ ની એક્ઝામ જ ના આપ્યું હોય તો હતાશ થવાનો તમને ક્યાં અધિકાર છે તમને હતાશા ત્યારે આવે છે કે જયારે તમારી છે શું કામ હોય કે પોતે હતાશ નથી થતા પરંતુ આસપાસનું વાતાવરણ એટલું બધું હાવી થઈ જાય છે આપણી ઉપર અને એ લોકો હતાશા ફેલાવે છે તો આવા આવા લોકો પાસેથી આપણે શું એક્સપેક્ટ કરી શકીએ અથવા તો આપણે શું કરવું જોઈએ એવા લોકોને હું હતાશા ફેલાવે હું તો દ્રઢ પણ એવું માનું છું કે ઘરમાં પણ જો હતાશાનું વાતાવરણ એક્ઝામના પરિણામને કારણે આવતું હોય ને તો એ લોકોને કેવું જોઈએ કે તો તમારે વાંચવા બેસવું તું ને તમારે એક્ઝામ આપી હતી ને જો તમને પરિણામમાં જ રસ હોય અને મારી મહેનત ક્યાંય દેખાતી જ ના હોય રાતોના ઉજાગરા સવારના પહોરમાં જાગીને મારું વાંચવું લખવું સતત ભણતો હોવ અને છતાં મારું પરિણામ ના આવે એમાં હું શું કરું પરિણામ નથી આવ્યું તો નથી આવ્યું સવાલ એટલો આવે છે કે જે મહેનત કરી છે એ મહેનતનું માપદંડ તમે શું નક્કી કરો છો જી તમે કરો છો અંતમાં લાસ્ટ મેસેજ શું હશે કારણ કે જે વાત આપણે પહેલા બ્રેક જતા પહેલા કહી હતી કે ઘણી વખત મા બાપ એવું ઈચ્છે છે કે ભાઈ હું આ ફિલ્ડમાં હું આ યોગ્ય ન કરી શક્યો મારો દીકરો કે દીકરી તો જરૂર કરવા જોઈએ એના કારણે તેઓ સાયન્સ લેવડાવતા હોય છે એના કારણે એક્સપેક્ટેશન્સ તેમની વધુ હોય છે એ માટે હું કહીશ કે ધારો કે મા બાપને એવું હોય કે સાયન્સની અંદર જ છોકરો ભણે તો એવું ના રાખશો છોકરાને સાયન્સ સિવાયના જો વિષયમાં રસ હોય તો એમે એને એમાં જવા દો સાયન્સ લીધું હોય મેથેમેટિક્સમાં રસ હોય તો બાયોલોજી માટે ફોર્સ ના કરતા બાયોલોજી લીધું હોય તો મેથેમેટિક્સ માટે ફોર્સ ના કરતા બારમું ધોરણ પાસ થયા પછી પણ એને આગળ શું કરવું છે હું મારો જ એક તમને દાખલો આપું હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું આઈ ડીડ માય એન્જિનિયરિંગ અને મેં મારા પુત્ર ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર લેવા માટે એની ઈચ્છા હતી તો મેં એને અલાઉ કર્યો છે મેં ક્યારે એવું બાળકોની ઈચ્છા શું છે ચોઈસ શું છે તે ખાસ પૂછવાની જરૂર છે ને એ પ્રમાણે જ તેઓને સબ્જેક્ટ અપાવવા જોઈએ અથવા તો એ ફિલ્ડ ચૂઝ કરાવવું જોઈએ જીતેન્દ્રભાઈ અંતમાં શું કહેશો જે વિદ્યાર્થીઓ આપને જોઈ રહ્યા છે જે પેરેન્ટ્સ આપને જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓને એટલી જ છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી સફળતા તો દુનિયામાં ઘણી જગ્યાએ હોય છે તમે સફળતા મેળવવા માટે યોગ્ય તક ની રાહ જોવો અને એ તક તમારા હાથમાં આવે તો એનો સફળતા ઉપયોગ કરો તકની રાહ જોવાની છે તકને ઝડપી લેવાની છે ફોકસ તમારું ક્લિયર રાખવાનું છે તમારી ચોઇસ ઓફ સબ્જેક્ટ કયા કયા છે તે તમારે શોધી કાઢવાના છે બસ અને એ જ ફિલ્ડમાં તમે આગળ વધી શકો છો આપ સૌનો આભાર સારા સરસ સજેશન કરવા બદલ જે વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ આપણી સાથે જોડાયા તેમનો પણ આભાર અને ફરી એક વખત એ જ કહીશું જો આપના બાળકો આપની આસપાસ જો આવા બાળકો હોય તો તેમને પ્રોત્સાહિત કરો ઠપકો ક્યારેય ન આપો આજે ફેલ થયા છે કાલે તેઓ પાસ થશે અંતમાં એટલું જ કહીશ કે સીધી તેને જઈ વરે જે પડશે વે ન હાય બસ મહેનત કરવાની જરૂર છે ફળ આપો આપ મળી જશે રજા આપશો